મિત્રો, આ નવીન માટે ચેટઅપ એ બહુપદીઓ, એમાં શોધે 2.2 કે નીચે દર્શાવેલ વિગત બહુપદીઓ શૂન્ય શોધો તથા શૂન્યનો સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. જેમાં અમે પ્રશ્ન નંબર 1 માં એક્સ્ટ્રા દાખલા જોઈ રહ્યા છીએ. તો આપણે કાલના વિડીયોમાં પહેલો દાખલો જોયો હતો, આજના વિડીયોમાં આપણે બીજો દાખલો જોઈશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ. તો આપણે પહેલા પદનો સહગુણક અને છેલ્લું પદ ધ્યાનમાં લેવાનું. તો પહેલા પદનો સહગુણક 1 અને છેલ્લું પદ 12. તો 12 એકા 12, તો 12 ને આપણે એવી રીતે ઉપાડવાના કે વચ્ચેનું પદ આવવું જોઈએ. તો 1 ગુણ્યા 12, બંનેનો સરળ કરીએ તો 1 આવે ના, બંનેની બદલી કરીએ તો પણ ના આવે, ના કેન્સલ. 2 છક 12, બંનેનો સરળ કરીએ તો 1 આવે ના, એ બદલી કરીએ તો પણ ના આવે, ના કેન્સલ. બંને સરળ કરીએ 1 આવે ના, પણ બાદબાકી કરીએ તો 1 આવે. એટલે આપણે લખીશું, પહેલા મોટી સંખ્યા લઈશું પછી નાની સંખ્યા લઈશું. એટલે -4x + 3x - 12 = 0. એટલે કોમન શું નીકળે છે, બંનેમાંથી x કોમન નીકળે છે. x - 4 + 3 - 4 = 0. x - 4 + 0 = x - 3 = 0. તો માટે x = 4 અથવા x - 3. -3 છે. હવે શૂન્યનો સરવાળો x² ગુણાકાર આલ્ફા બીટા -12 x² નો સરવાળો. મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. કાલે ફરી નવા વિડીયો સાથે મળીશું.